નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી સંશોધન મદદનીશ વર્ગ 3ની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે. રાજ્યમાં આવેલ જે નિયામક સભ્યની આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી છે, તો તે કચેરીમાં જે અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. તેમાં આપણે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કઈક અગત્યની તારીખ વિશે. હવે મિત્રો, આ જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખ થી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ આજે બપોરે 2 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે. એટલે કે તારીખ 2 જાન્યુઆરી 2024 થી લઈને 16 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં પોર્ટલ ઉપર જે ભરવાનું રહેશે? તો જે ઓજાસ નું પોર્ટલ છે, એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 2 જાન્યુઆરી થી લઈને 16 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. મિત્રો, તમે ઘર બેઠા જ આ ભરતીમાં જો અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106661546, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે સંશોધન મદદનીશમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા રહેશે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા છે. તો મિત્રો, જે સંશોધન મદદનીશ વર્ગ 3ની જે પોસ્ટ છે તેમાં કુલ 99 જેટલી જગ્યા છે. હવે આ જે 99 જગ્યા છે તેમાંથી 42 જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે. 42 જગ્યા માંથી મિત્રો જે 13 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે. ત્યાર પછી EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 10 જગ્યા છે. હવે આ જે 10 જગ્યા છે તેમાંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે. SC એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી માટે 6 જગ્યા છે, 6 જગ્યામાંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે. ST એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી માટે 15 જગ્યા છે અને આ 15 જગ્યામાંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે. SCBC એટલે કે OBC સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગના ઉમેદવાર માટે 26 જેટલી જગ્યા છે. આ જે 26 જગ્યા છે તેમાંથી 9 જગ્યા મહિલા માટે અનામત રહેશે. આવી રીતે કુલ 99 જેટલી જગ્યા છે. આ જે 99 જગ્યા છે તેમાંથી 4 જગ્યા શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અને 9 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે. વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. તો અહીં વિદ્યાર્થીએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા તો ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા તો એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય શાસ્ત્ર અથવા તો ઇકોનોમેટ્રિક્સ અથવા તો ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા તો એડવાન્સ આંકડાશાસ્ત્ર, આટલા વિષયમાંથી કોઈ પણ એક વિષયમાં સ્નાતક અથવા તો અનુસ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. સાથે સાથે વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. વિદ્યાર્થીને ગુજરાતી ભાષાનું જ્ઞાન અથવા તો હિન્દી ભાષાનું જ્ઞાન અથવા તો બંને ભાષાનું જ્ઞાન વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. ચર્ચા કરી લઈએ આપણે પગાર વિશે કે વિદ્યાર્થીને કેટલો પગાર મળવા પાત્ર થશે. તો અહીં મિત્રો સંશોધન મદદનીશ વર્ગ 3ની જે પોસ્ટ છે તો આ પોસ્ટ માટે પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે. દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે જે સરકારશ્રીના ધારાધોરણો છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. તો અહીં ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 16 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઉંમરની ગણતરી કરવાની રહેશે. 16 જાન્યુઆરી 2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ. પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. અનામત વર્ગના તમામ ઉમેદવારને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની ઉંમર 16 જાન્યુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ. ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી એટલે કે એક્ઝામ ફી વિશે. કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં મિત્રો SC એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી છે, ST એટલે કે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી છે, SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી છે, EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થી છે, માજી સૈનિક છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, તો આ તમામ ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી. તે સિવાય બાકી જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી ભરવાની થશે. અરજી ફી તરીકે અહીં ₹100 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ હોય તે અલગથી ચૂકવવાનો રહેશે.
અરજી ફી છે તે મિત્રો તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ ના માધ્યમથી અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ના માધ્યમથી અથવા તો યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ પરીક્ષા પદ્ધતિ એટલે કે સિલેક્શન પ્રોસેસ વિશે. તો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. અહીં તમામ વિદ્યાર્થીએ કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ આપવાની રહેશે કે જે ઓનલાઈન રહેશે. અને આ પરીક્ષામાં જે ક્વેશ્ચન પૂછવામાં આવશે તે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તે અલગ અલગ બે ભાગમાં રહેશે. બંને ભાગ તમારે આપવા ફરજિયાત રહેશે. મિત્રો તેમાં જે ભાગ એ છે તે કુલ 60 માર્કનો રહેશે અને 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં તાર્કિક કસોટી તથા જે ડેટા ઇન્ટરપ્રિટેશન ને લગતા જે પ્રશ્ન છે તે કુલ 30 પ્રશ્ન અને 30 માર્ક રહેશે. ગાણિતિક કસોટીને લગતા જે પ્રશ્ન છે તે 30 પ્રશ્ન અને 30 માર્કના રહેશે. આવી રીતે મિત્રો વિભાગ એ છે તેમાં રીઝનિંગ અને ગણિતને લગતા કુલ 60 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે કે જે કુલ 30 પ્રશ્ન અને 30 માર્કના રહેશે. ત્યાર પછી સંબંધિત વિષયને લગતા જે પ્રશ્ન છે એટલે કે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયને લગતા જે પ્રશ્ન છે તેવા કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે જે વિભાગ બી છે તે મિત્રો કુલ 150 માર્કનો રહેશે અને 150 એમસીક્યુ પ્રશ્ન તેમાં પૂછવામાં આવશે. આવી રીતે વિભાગ એ માં કુલ 60 પ્રશ્ન, વિભાગ બી માં કુલ 150 પ્રશ્ન, એવી રીતે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં પાસ થવા માટે મિનિમમ કેટલા માર્કની જરૂરિયાત રહેશે? તો કે વિભાગ એ છે કે જે મિત્રો 60 માર્કનો છે તેમાંથી તમારે ઓછામાં ઓછા પાસ થવા માટે 40% ફરજિયાત લેવાના રહેશે. મિત્રો વિભાગ બી છે તે 150 માર્કનો છે તેમાંથી પણ તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પડતી લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો અહીં તમને જે સાચા પ્રશ્નનો એક માર્ક મળેલ છે તેમાંથી એક ચતુર્થાંશ માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો તમે અહીં જો પ્રશ્ન જવાબ આપવા ન માંગતા હોય તો એકય વિકલ્પ તમારે ટીક કરવાનો રહેતો નથી. તમે કોઈ પણ વિકલ્પ ટીક નહીં કરો ત્યારે માઇનસ પડતી લાગુ પડશે નહીં. આવી રીતે મિત્રો રાજ્યમાં આવેલી જે નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી છે તો આ કચેરીમાં જે સંશોધન મદદનીશ વર્ગ 3 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે કુલ મિત્રો 188 જેટલી જગ્યા છે. અને આ જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. આજથી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે. 16 જાન્યુઆરી 2024 સુધી તમે અરજી ફોર્મ ભરી શકશો. મિત્રો અહીં તમારે બંને પોસ્ટ માટે થઈ કુલ એક જ અરજી ફોર્મ ભરવાનું રહેશે, એક જ પરીક્ષા આપવાની રહેશે. તમે જેટલા માર્ક મેળવો છો તેના આધારે અહીં તમારું પોસ્ટિંગ થશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.